चिंता विघन विनाशनी माँ कमलासनी सका। चिंता विघन विनाशनी माता जी कमलासनी सको। विषहदिवांश वाहिनी माड़ी दुर्गा दियो ने समा। विषहते महंस वाहिनी माड़ी दुर्गा दियो समा। समग्र पीपड़िया परिवार ना आंगणे रोवास खोड़ा बापाना सद्गत आत्मा ने पुष्प चढ़ावा माटे आव्या छे। त्यारे एवा कलाकारोनी जोड़ अहींया अमारे जयंती भाई अमारे मगन भाई लेवा छे। एवा सारा साजिंदा एवा सारा साउंड जय गुरु महाराज। एवा माढोड़ा मेहमानों पण आव्या छे खोड़ा बापा ने पुष्प रूपी श्रद्धांजलि देवा माटे। स्वामीजी पण आव्या छे। ત્યારે માં ભગવતી ખોડિયારના જેને પરમ ઉપાસક કહેવાય જેને હારે ભગવતી ખોડિયાર વાતું કરતી એવા ખોડા બાપા એમના સદગત આત્મા પાછળ હું ચારણ તરીકે સાહેબ બીજું તો શું કહું પણ માં ભગવતીને પ્રાર્થના કરું કે હે માં ખોડિયાર હે મોમાઈ હે માં ચામુંડા એમના સદગત આત્માને શાંતિ આપે એ માટે મારે 10-15 મિનિટ મારા નીતિનભાઈ છે અજયભાઈ છે સ્તુતિ કરી માતાજીની કલાકારની જોડ ન મળે એવી અહીંયા જોડી અમારે પીપળિયા પરિવાર લેવા છે। જય શ્રી માતાજીને જોરદાર તાળીથી વધાવો। મથુરભાઈ કણજારિયા અમીરભાઈ ગઢવી એવું સારું સાઉન્ડ ગાયત્રી સાઉન્ડ જસદણનું એવા સારા સાજિંદાઓ આજે આવ્યા છે। અત્યારે માં ભગવતી માતાજીના પરમ ઉપાસક હતા અમારે ખોડા બાપા એમની પાછળ આપણે માતાજીની સ્તુતિ કરી। બાય ભણે તું ભી માવન ને મનમાં સપને આવી માં મારી રમ જમતી માં તું રવે છી સપને આવી મારી રમ જમતી માં તું એવી ભગવતીને યાદ કરી એટલા માટે રંગે રૂપાળી તણતે જાડી જો ધોજાડી જોરાડી પણ જય ખોડિયાર રંગે રૂપાળી તણતે જાડી જો ધોજાડી જોરાડી જો પ્રેમ કરાડી નાગણ કાઢી સી હણબાડી રોસાડી પણ ભગવતી રંગે રૂપાળી તણતે જાડી જોત ભુજાડી જોરાડી તો દેવિકરાડી નાગણ કાઢી સી હણભાડી રોસાડી એ બુદ્ધિ ને પાડી દિન દયાળે વિષ ભુજાડે દિરદાને ધરવાની દેવ દાદાની જય મોગલમાં મચરાણીમાં જય મોગલમાં મચરાણી સુતાન બહેતાઈ સમરીએ માડી ગમે સુતાન બહેતાન સમરીએ ગન તળે ઉઠાતા ને ગાય પણ હવે પેરી
परम उपासक एवं खोड़ा बापा जेमनी राशि एक साहेब एवं लगे माँ भगवती खोड़ियार दीदा हो खोड़ा बापा ने एक समरण तो ही समरण जय खोड़ियार जय खोड़ियार जय खोड़ियार जय खोड़ियार ना जेना जाप लाएगा होई जेना नाद लाएगा होई साहेब मौत नहीं कोने खबर पड़े मौत क्यारे आवे एवी कोने खबर पड़े साहेब
આ પીપળિયા પરિવારના ખોડા બાપાને ખબર પડી ગઈ હતી સાહેબ કે મારું મોત આવી ગયું છે, સાહેબ માં ભગવતી ખોડિયાના રસડા મને લેવા આવી ગયા છે, જેંતી મગન હું જઈ રહ્યો છું, માં ખોડિયાના રસડા આવી રહ્યા છે, હું જાઉં છું, જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર ના જાપ જપતા જપતા સાહેબ જેને આંખો બંધ કરી હોય અને ખોડિયાના રસડાને બેહાની બેહીને માથે સ્વર્ગે સિધાવ્યા હોય ખોડા બાપા, એના સદગત આત્માના શાંતિ માટે બે પુષ્પા ચડવા માટે રાખી હું તમે શું કરી શકી સાહેબ, એના સદગત આત્માના શાંતિ પાછળ બે પુષ્પા ત્રણ ત્રણ ચરણો નીતિનભાઈ ગઢવી અને અજયભાઈ ગઢવી મને જયંતિભાઈ ખાસ કરો માતાજીને સ્તુતિ કરવી છે, માં તો ભગવતે એને સદગત આત્માને શાંતિ દે એ પ્રાર્થના સાથે ઈશ્વરી પાણા ને ગાવા પડે શું કે છે કવિ
जिन पेट धारी दी मिटाया जो तुमाया जन्म दी दम दी सगड़ बरिदा अपने जगा तसव नव दी हदी कमरा टकर दी खोल पर भगवती जिन पेट धारी दी मिटाया जोग माया जन्म दे दमती सकल परिताप ने मां जगत सब नम दे हदे एक खमकार करते खोड़ लीना एक खोड़िया रना एक खमकार करते खोड़ लीना पत्थर गुण जाता लिया લોક સાહિત્ય ને જેને ખેલું લગાડ્યું છે લોક સાહિત્ય ને ગામડે ગામડે જેને વાતો પહોંચાડી છે લોક સાહિત્ય નો ગર્વ અને સાહિત્યકાર સાચો એવો રાજભા ગઢવી ના પિતાશ્રી છે જોરદાર તાળી વધાવો રાજભા ગઢવી સાહેબ ખેલું નામ કર્યું છે જેને લોક સાહિત્ય ને વાતો વૃદ્ધા સુધી તો પહોંચે સાહેબ લોક સાહિત્ય ની જીણી જીણી વાતો છે એ વડીલો સુધી તો પહોંચે પણ અત્યારના યંગસ્ટાર યુવાનિયા પાસે જેને વાતો પહોંચાડી છે રાજભા ગઢવીના પિતાશ્રી અમારા પીપળિયા પરિવારના આમંત્રણને માન આપી આવ્યા છે અમારે ભક્તિ પ્રસાદ સ્વામીજી એ પણ આવ્યા છે તો આપણે એમને નમ્ર વિનંતી કરી ભીપચંદીભાઈ કે અહીંયા સુધી આવ્યા છે સ્વામીજીની હાજરી છે આશીર્વચન દેવા માટે તો બે શબ્દ માયક ઉપર પણ આવે સાઉન્ડ ઉપર બે શબ્દ આશીર્વચન બાપે ખોડા બાપાના સદગા એનો બતાવો જોરદાર તાળીથી બતાવો સ્વામીજીને ખૂબ ખૂબ આભાર यत वाचो निवर्तन्ते प्राप्य मनसा सह अहम चान्ये इमे देवास्तस्मे भगवते नमः। आजे आपणे सौ जेमणे श्रद्धाना सुमन अर्पण करवा माटे एकत्रित थया छीए एवा मारा परम स्नेही मारा अति लाडला जयंती भाई पीपड़िया एमना पिताश्री માં ખોડિયાર જેમના હૃદયમાં સાક્ષાત વસતા હતા એવા સ્વર્ગવાસી ખોડા બાપાને આપણે સૌ શ્રદ્ધાના સુમન અર્પણ કરવા માટે એકત્રિત થયા છીએ। આ દિવ્ય સંતવાણીમાં મારી સાથે મારા પરમ સ્નેહી મિત્ર પૂજ્ય ન્યાલકરણ સ્વામી, ભજન સંતવાણી જેમના હૃદયમાં હૃદયસ્થ થઈ છે અને જેમના સુરોથી આપણે સૌ હંમેશાને માટે મંત્રમુગ્ધ થયા છીએ એવા જયશ્રી માતાજી, મથુરભાઈ, સર્વે કલાવૃંદો, અમારો લાડલો દીકરો નિખિલ, મારા પરમ સ્નેહી સુરેશભાઈ, રાજાભાઈના પિતાશ્રી અને આપ સૌ ભક્તજનોને ઘણા હેતથી અમારા જય માતાજી। મેં એવું કંઈક સાંભળ્યું છે કે આપણે ભગવાનનું નામ લઈએ એટલે આપણા હોઠ ખુલ્લા થાય, એમાંથી પાપ બહાર નીકળે ક્યાં જાય ખબર છે? જે ન બોલે એમાં જાય, બોલો શું કરવું છે? બે હાથ ઊંચા કરીને ખોડિયારની જય બોલાવીએ, બોલો ખોડલ માત કી। ગીતામાં કૃષ્ણ લખે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ। આ જગતમાં જે જન્મે એનું મૃત્યુ છે અને જેનું મૃત્યુ છે એનો જન્મ છે। ગરીબના ઘરે જન્મેલો વ્યક્તિ પણ મૃત્યુને પામે છે અને અમીરના મહેલમાં જન્મેલો વ્યક્તિ પણ મૃત્યુ પામે છે। આ જગતમાં એક કીડી જન્મે ને તો કીડીને પણ જવું પડે છે અને આ જગતમાં એક કુંજર કહેતા હાથી જન્મે ને તો હાથીને પણ જવું પડે છે। આયેગા સો જાયેગા રાજા રંક ફકીર, મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે। આપણને બધાને ખબર છે કે આપણું પણ મૃત્યુ ચોક્કસ છે, છતાં પણ
જેવો જન્મનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ ને એવો મૃત્યુનો ઉત્સવ આપણે નથી ઉજવતા. પણ આજે હું ગર્વથી કહીશ કે ખોડા બાપાનું મૃત્યુ નહીં, ખોડા બાપોનો મૃત્યુ મહોત્સવ આપણે ઉજવીએ છીએ. જેમણે આખી જિંદગી હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું, હું યાદ કરીશ મારા પરમ સ્નેહી બ્રહ્મલીન પરમ પૂજ્ય કરુણાનંદ ભારતી બાપુને, જયંતિભાઈ સાથે જેમને અતૂટ સ્નેહનો નાતો છે અને એના લીધે જ મારે પણ જયંતિભાઈ સાથે સ્નેહનો નાતો થયો છે, એવા મારા કરુણાનંદ ભારતી બાપુ. આ પરિવાર ભગવત પ્રેમી પરિવાર રહ્યો છે. આ પરિવારે હંમેશા ગાયોની ચિંતા કરી છે. આ પરિવારે હંમેશા સાધુ સંતોની ચિંતા કરી છે. આ પરિવારે નાના નાના મંદિરો અને નાના નાના આશ્રમોની ચિંતા કરી છે. જાણતા અજાણતા કોઈનો પણ ફોન જાય, જયંતિભાઈ એમ કે મૂંઝાતા નહીં, આ જયંતિ પીપળિયા બેઠો છે, બધાને હંમેશાને માટે હૂંફ જયંતિભાઈ આપી છે. કારણ એમના પિતાજીના સંસ્કાર બોલે છે. અને આ જગતમાં ઘણીવાર હું કહું છું, ખમીરી, ખુમારી અને ખાનદાની સુરેશભાઈ આ કોઈ યુનિવર્સિટીમાં નથી મળતી, એ તો મા બાપે આપેલા સંસ્કારો હોય ને એમાં જ આપણને દર્શન થાય છે. વધુ નથી કેવું, મારું પણ ગળું નથી ચાલતું, મારી કથા ચાલે છે. હું ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીશ કે જયંતિભાઈમાં જે ગુણ હતા, ખોડા બાપામાં જે ગુણ હતા, એ ગુણ જયંતિભાઈ, એમના ભાઈ મગનભાઈ, એમના આખા પરિવારમાં આવે અને ભગવાન આ પરિવારને જે દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એટલું કહી મારા શબ્દ પુષ્પને વિરામ. અસ્તુ, ધન્યવાદ, જય માતાજી.